વડોદરાના સાવલીના દુષ્કર્મ કેસમાં ધરપકડ. દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી જીડીઆર જવાન અનિલની ધરપકડ કરાઈ છે. તો ખાખરીયા ગામે 16 વર્ષીય તરુણી પર દુષ્કર્મ આચર્યું હતું. 3 લોકોની થઈ ચૂકી છે ધરપકડ. મુખ્ય આરોપીની ધરપકડ બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે. તો 19મીના રોજ ખાખરીયા કેનાલ પાસે તરુણી અને તેના મિત્ર બાઇક ઉપર બેઠા હતા અને ત્યારે જ જીઆરડી જવાન દ્વારા પોલીસ હોવાનો રોફ જમાવી પૈસા પડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ મામલે હવે ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, મુખ્ય આરોપીની ધરપકડ. હા જી બિલકુલ સંધ્યા, જે સાવલીના ખાખરીયા ગામે 16 વર્ષીય જે તરુણી છે તેના પર જીઆરડી જવાન દ્વારા જે રેપ કરવામાં આવ્યો હતો તેનો મુખ્ય આરોપી છે અનિલ ગોહિલ, તેની સાવલી પોલીસે ધરપકડ કરી છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય આરોપી જે છે તે ફરાર હતો, ત્યારે સાવલી પોલીસે જે છે આ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. અને ગત 19મીના રોજ જ્યાં ખાખરીયા કેનાલ પર તરુણી અને તેનો મિત્ર બાઇક પર બેઠા હતા ત્યારે જીઆરડી જવાનો જે છે તે પોલીસનો રોપ જમાવીને પૈસા પાડીને દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે આરોપીની કોવિડ ટેસ્ટ કરાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે તેમજ પૂછપરછ કરવા માટે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ માંગવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી સંધ્યા. જી અંકિત, આપનો આભાર. દૂધમાં ભેળસેળ કરનારાઓને રૂપાલાની ચેતવણી છે. દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. દૂધમાં ભેળસેળ કરનારા લોકોને છોડવામાં નહીં આવે. તો રૂપાલાએ સીધી ચીમકી આપી છે કે દૂધમાં ભેળસેળ કરશો તો પછી નહીં બક્ષવામાં આવે તમને. તેમની સામે પગલાં ભરવામાં આવશે. લોકોના જીવન સાથે ચેડા કરનાર લોકોને નહીં સહન કરવામાં આવે. દૂધની અંદર ભેળસેળ, આમ તો ખાવા પીવાની કોઈ પણ ચીજ સાથે ભેળસેળ કરનારનો અપરાધ અક્ષમ્ય છે. આ પ્રકારના કાર્ય કરનારાઓની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. અમે પણ રાજ્ય સરકારની સાથે મળી અને એમાં એમને વધારે સઘન રીતે આનું ચેકિંગ વગેરે કરવા માટે કોઈ ટેકનિકલ આવશ્યકતાઓની જરૂર હશે તો એ પણ અમે એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીશું. નાગરિકોને પણ મારી વિનંતી છે કે તમારા ધ્યાનમાં આવું કશું ક્યાંક ચાલતું હોય તો વ્યાપક જનતાના હિતમાં એ લોકોના અને સરકારી તંત્રના ધ્યાનમાં લાવવા માટેનો પણ પ્રયાસ થાય. પણ સાથે સાથે મીડિયાના મિત્રોને મારી અતિ નમ્ર વિનંતી છે. તો ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ. આજે રાત સુધીમાં અમદાવાદ આવશે અમિત શાહ. રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે ઉજવશે અને માટે જ તેઓ અમદાવાદ આવી રહ્યા છે. હંમેશા તેઓ કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ જ્યારે તહેવારની વાત હોય તો તેઓ પરિવાર સાથે રહેવાનું પસંદ કરતા હોય છે. પછી ઉત્તરાયણનો તહેવાર હોય, જન્માષ્ટમી હોય, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ તેઓ અમદાવાદ આવી રહ્યા છે. પરિવાર સાથે ઉજવણી કરવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદ મનપાની રક્ષાબંધનની બહેનોને ભેટ. આવતીકાલે બહેનો અમદાવાદમાં કરી શકશે મફત મુસાફરી. રક્ષાબંધનના તહેવાર પર મનપાની બહેનોને ભેટ છે. સિટી બસમાં તેઓ મફતમાં મુસાફરી કરી શકશે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અવરજવર વધી જતી હોય છે. બહેનો ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે અને આ સમયે જ્યારે બસમાં તમે મુસાફરી કરો છો અમદાવાદમાં તો આપ ફ્રીમાં મુસાફરી કરી શકશો. આ અંગે જ વાતચીત કરીશું સંવાદદાતા દીપિકા સાથે. જી દીપિકા, એક સારી એવી ભેટ બહેનોને આપવામાં આવી છે મનપા તરફથી અમદાવાદ. બિલકુલ બિલકુલ સંધ્યા, ને જે પ્રકારે અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય એમટીએસની તમામ જે પ્રકારે સેવા છે તેમાં મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધન નિમિત્તે કે રક્ષાબંધનના દિવસે જે પણ મહિલાઓ છે તેમણે પોતાના ભાઈના ઘરે જવું હશે તો મફત મુસાફરી કરી શકશે. મહત્વની વાત એ છે કે આજે મધ્યરાતથી 22મી તારીખે એટલે કે આવતીકાલની રાત સુધી આ મુસાફરી બહેનોને ફ્રીમાં મળશે, મફત મળશે અને તેઓ છે કોઈ પણ એક સ્થળેથી બીજા સ્થળે છે તે મફતમાં મુસાફરી કરી શકે તે માટેનું આખું આયોજન કરવામાં આવ્યું છે. જી દીપિકા, આપનો આભાર. અને હવે વાત કરીએ રસ્તા પર પડેલા ખાડાની.
अमदावाद शहर में अनेक जगह पर तूटेला रोड अथवा तो खाड़ा जोवा मळी रह्या छे। शहर चांदखेड़ा विस्तार जगतपुर रोड में पण कंईक आवा ज हाल छे। उपरांत एक बे वर्ष थी रस्ता पर पड़ेला खाड़ा नुं समारकाम पण करवामां आव्युं नथी अने जेना लीधे स्थानिक सहित वाहन चालको पण मुश्किली में मुकाया छे। आ साथे ज विस्तार में ब्रिज नुं काम चालू होवाथी साइड में पतरा मार्या छे, जेना कारणे आसपास में आवेली दुकानों में घराकी पण जोवा नथी मळती। परिणामे वेपारी बेकार बनी रह्या छे। आ रोड नो बहु खराब अनुभव थयो छे अत्यारे, केम के खाड़ा खाइया बहु छे, ब्रिज बनवाना कारणे पाटिया मारी दीधा छे दुकाननी अगाड़ी, अने रोड बहु खराब हालतमां छे अत्यारे। रोड रस्ता एटले पछीला बे वर्षथी ગટર લાઈન નાખી દીધી, રોડ રસ્તા બહુ ખરાબ થઈ જાય, ગટર લાઈન નાખી દીધા, 3 મહિના રસ્તો બંધ કરી દીધો, ટોટલી બ્લોક કરી દીધો ચોકડીથી, કાંદો અમારા ધંધાની એકદમ મંદી આવી ગઈ છે અમારા। અમારી પરિસ્થિતિ ઉપર સમજ, આ પતરા જે અત્યારે માર્યા છે એ પતરા સામેની સાઈડે મારી શકતા હતા, પણ અત્યારે એમના કંપલા મુસીબતમાં મૂકી દીધા છે સાહેબ। એટલે અમારી રિક્વેસ્ટ એટલી છે કે આ પતરા સામેની સાઈડે મારો અને એમનો રોડ ખુલ્લો કરી આપો એટલી અમારી મહેરબાની સાહેબ। અમદાવાદના ગોતા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ બિસ્માર હાલતમાં છે। વંદે માતરમ રોડનું ક્યારે સમારકામ થયું નથી। બિસ્માર રસ્તાઓના કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે। રોડની હાલત એવી છે કે અહીંથી પસાર થતા લોકોને કમર તોડવાનો વારો આવી રહ્યો છે। આવા રોડના કારણે જનતા સરકારને પૂછે છે કે સરકાર ટેક્સ લઈને શા માટે તેમની પ્રાથમિક જરૂરિયાતને પૂરી નથી કરી રહી। રોડ રસ્તાના કારણે ટ્રાફિકની સમસ્યા સાથે અહીંના લોકો પોતાના વાહનોની વારંવાર રિપેરિંગ કરવાના કારણે પરેશાન થયા છે। અમદાવાદના રોડ રસ્તા હજુ પણ સમારકામ માટે તરસી રહ્યા છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં હું મારી પાછળનો આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તા ખરાબ હોવાને કારણે અહીંથી પસાર થતા જેટલા પણ વાહનો છે તે ડચકા ખાતા પસાર થાય છે, તેને કારણે અહીંના લોકો છે તે લોકો પારાપાર મુશ્કેલીનો સામનો કરે છે। આ પરિસ્થિતિ લઈને ખાસ કરીને આ જે એરિયા છે ત્યાં દુકાનો છે, હોસ્પિટલ છે, અને અહીંથી પસાર થતા લોકો પરેશાની ઉઠાવી રહ્યા છે। રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે, વરસાદ હજુ પણ નથી, પરંતુ પહેલાં જે વરસાદ આવ્યો તેને કારણે હજુ પણ સમારકામ થયું નથી। કેટલી પરેશાની અનુભવ, એટલે લોકોને તકલીફ સાંજે વધારે પડે, જાણે ટ્રાફિક હોય ને ત્યારે આ જલ્દી પહોંચાય નહીં ઘરે, લેટ થાય લોકોને અને હા, અને આ જો રસ્તા રોડ બની જાય તો લેટ લોકોને ના થાય ને લોકો ટાઈમસર પહોંચી શકે। તમે કયા વિસ્તારમાં રહો છો ને કયા વિસ્તાર? પાછળના અહીંયા વંદે માતરમ ચાર રસ્તા આગળ, વંદે માતરમ ચાર રસ્તા, બધા જ રસ્તા આ પ્રકારના ખરાબ? હા, અમુક છે, અમુક કામમાં થયું છે થોડું કામ, આગળના ચાર રસ્તામાં અત્યારે હમણાં નવું કામ થયું છે। નવું કામ કેટલાક રસ્તાઓ ઉપર થયું છે, પરંતુ હજુ પણ કેટલાક રસ્તાઓ છે જે સમારકામ માંગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અહીં દૂરથી પણ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, તમામ વાહનો અહીંથી પસાર થાય છે અને અહીંથી પસાર થતા વાહનોને લઈને ખાસ કરીને જે લોકો અહીંથી પસાર થાય છે તે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે અમુક રસ્તા હજુ ખરાબ કેમ છે અને શું આ રસ્તા ઉપર હજુ પણ તંત્રની કોઈ નજર નથી, તેવા સવાલો સાથે અહીં લોકો છે તે સારા રસ્તા માંગી રહ્યા છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।